વિશેષ લાઇવ ફોન ઇન કાર્યક્રમ ડોક્ટર્સ સ્પીકમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ કાર્યક્રમમાં આપણે કોરોના અને કોરોના રસીકરણ પર ચર્ચા કરીએ છીએ મિત્રો કહેવાય છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે હંમેશા કંઈક નવું હોય એ આપણને ગમતું હોય છે કોઈ કવિએ લખ્યું પણ છે કે આજ જો હૈ ઉસમે બદલાવ ચાહીએ जो हो गया है पुराना उसमें नयापन चाहिए यह ही है मानव का जीवन हमेशा कुछ नया चाहिए नया नहीं तो क्या नएपन का भाव चाहिए ना कहवा प्रमाण मानव ने हमेशा कईक ने कहीं केंक नवं गमे परंतु घनी वार एवं बने के नवं गमवाने बदले वसमू लागे કોરોનાનું પણ એવું જ કંઈક છે કોરોનાએ લગભગ છેલ્લા બે વર્ષમાં પોતાના સ્વરૂપને નવું નવું કરવાનો પ્રયત્ન કર્યો છે અને એનું એ નવું નવું સ્વરૂપ વધુને વધુ પ્રબળ કે ભયાવહ બનતું ગયું છે એટલે હંમેશા બધું જ નવું માનવ માટે સુખદ હોય છે એ વાત પર પ્રશ્નાર્થ મુકાઈ જાય છે અને ત્યારે આપણે કોરોનાના નવા વેરિયન્ટ વિશે આજે વાત કરીએ કોરોનાનો નવો વેરિયન્ટ કેવી રીતે ઓળખી શકીએ એનાથી બચવા માટે શું કરી શકાય આ વેરિયન્ટની આપણા ત્યાં શું સ્થિતિ છે આ વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ અને એના માટે અત્યારે મારે સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ડૉક્ટર ધર્માગભાઈ ઔઝા સાહેબ ઉપસ્થિત છે કે જેઓ જાણીતા કન્સલ્ટન્ટ ફિઝિશિયન છે તથા હૃદયરોગ અને ડાયાબિટીસના નિષ્ણાત છે એટલું જ નહીં પણ એમણે એમની એક ડાયનેમિક પર્સનાલિટી છે તથા કુદરતી દ્રશ્યો તથા પક્ષીઓની ફોટોગ્રાફી કરવાનો એમનો એક વિશેષ શોખ પણ છે નમસ્કાર ડૉક્ટર ધર્માંગભાઈ નમસ્કાર આપનું આ કાર્યક્રમમાં સ્વાગત છે દર્શક મિત્રો આજના વિષયને લગતા પ્રશ્નો પૂછવા માટેના જે ફોન નંબરો છે એ અત્યારે હાલ આપના ટીવી સેટ ઉપર ડિસ્પ્લે થઈ રહ્યા છે જે છે શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ ચૌદ અને શૂન્ય સાત નવ છવ્વીસ પંચ્યાસી આડત્રીસ સોળ મિત્રો આપને એક સૂચન પણ છે કે જ્યારે પણ આપ અમને પ્રશ્ન પૂછો કે એક્સપર્ટ સાથે વાત કરો ત્યારે આપ આપના ટીવીનું વોલ્યુમ બિલકુલ બંધ રાખજો જેથી કરીને વાતચીત કરવામાં સુગમતા રહે ધર્મભાઈ સાહેબ દર્શક મિત્રોના ફોન આવે ત્યાં સુધી પહેલો તો એ સવાલ થાય છે કે કોરોના પોતાનું જે નવું નવું સ્વરૂપ બદલતું રહે છે આલ્ફાબિટા કે એમાં ડેલ્ટા કે જે ગણવાને આવે છે આ ઓમિક્રોન આવ્યો તો જે આ ઓમિક્રોન વાયરસ છે એ કેટલો ગંભીર છે અત્યારે એ કહેવું કે ઓમિક્રોન વાયરસ કેટલો ગંભીર છે એ થોડું મુશ્કેલ છે પણ એ ચોક્કસપણે કહી શકાય કે આ એક કોરોનાનો નવો વેરિયન્ટ છે જેની આપણને હજુ બહુ જાણ નથી કેમ કે એના ડોક્યુમેન્ટેડ એટલા બધા કેસીસ ઇન્ડિયામાં હજુ નોંધાયા નથી ઇવન બીજા દેશોમાં પણ આના એટલા બધા કેસીસ હજુ આપણે ફેસ નથી કર્યા અને બહુ જ રિસેન્ટ વેરિયન્ટ છે જેથી કોઈને બી આ વાયરસનું ઇન્ફેક્શન થયા પછી એ લોકોને માઇલ ડિસીઝ થાય છે કે બહુ સિવિયર ફોર્મ થાય છે કે પછી એમાં જે આપણે જૂનો વેરિયન્ટ હતો જેમ કે ડેલ્ટા વેરિયન્ટ કે એમાં જે દવાઓ લાગુ પડતી હતી રેમડેસિવિર થઈને સ્ટિરોઈડને વગેરે વગેરે એ દવા આમાં લાગુ પડે છે નથી પડતી એનું હજુ આપણને પિક્ચર ધૂંધળું છે એવું કહી શકીએ એટલે મારી દૃષ્ટિએ હજુ આની ગંભીરતા ચોક્કસપણે કહી ન શકાય પણ સાચવવું બહુ જ જરૂરી છે કારણ કે આપણને ખબર નથી આ વાયરસ કેટલો ઘાતક સાબિત થઈ શકે છે બરાબર એટલે કદાચ એવું કહી શકીએ કે ઘાતક કદાચ નહીં હોય પણ એમ કહેવાય છે કે બહુ વધારે પડતો ઝડપી સ્પ્રેડિંગ થાય છે હા એ વાત તમારી ઘણા ખરા અર્થે સાચી છે કેમ કે જો આપણે જૂનો વેરિયન્ટ જેમ કે ડેલ્ટા વેરિયન્ટ અને અત્યારનો આ ઓમિક્રોન વેરિયન્ટ એ બંનેનું કમ્પેરિઝન કરીએ તો જે ડેલ્ટા વેરિયન્ટ હતા એમાં લગભગ નવ મ્યુટેશન હતા અને એની કમ્પેરેટિવલી ઓમિક્રોન વેરિયન્ટ છે એમાં ઓલમોસ્ટ ફિફ્ટી ટુ સિક્સટી એના મ્યુટેશન્સ છે તો જેટલા મ્યુટેશન્સ વધુ હોય એટલું એ વાયરસ ફેલાવાની શક્યતા વધી જાય છે ટ્રાન્સમિશનની શક્યતા મેડિકલ ભાષામાં કહીએ તો વધી જાય છે એટલે એ વાત તો મને બી સાચી લાગે છે કે જો એકવાર આ વાયરસના ઇન્ફેક્શન્સના કેસીસ આપણી સામે આવશે તો એ બહુ રેપિડલી પ્રોગ્રેસ થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે એની સિવિયરિટી પ્રશ્ન જ છે પણ ફેલાશે બહુ ફાસ્ટ એવી પૂરેપૂરી સંભાવના રહેલી છે બરાબર છે એટલે આ જે તમે જે જે કહ્યું મ્યુટન્ટ એટલે એમ કરોડિયાના પગ જેવું હશે

આપને ડાયાબિટીસ છે હા એટલે અત્યારે કોરોનાના સમયમાં એમને શું કાળજી રાખવી જોઈએ હા આ વસ્તુ બહુ જ ચોક્કસપણે તમને સમજાવી દઉં કેમ કે આ પ્રકારના ઘણા દર્દીઓ આપણે રોજિંદા જીવનમાં જોઈએ છીએ કે કોઈકને ને કોઈકે દર આમ તો કહીશ કે દર ત્રીજા ચોથા વ્યક્તિને ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર હોવાની શક્યતાઓ અત્યારે રહેલી છે તો ખાસ કરીને જે લોકોને ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશર હોય કે અન્ય કોઈ બીમારી હોય એને વધારે સાવધાની રાખવાની જરૂર છે વધુ સચેત રહેવાની જરૂર છે કેમ કે પ્રોબ્લેમ ક્યારે ઉપસ્થિત થઈ શકે છે કે જો આવા દર્દીઓને કોરોનાનું ઇન્ફેક્શન થશે તો એ ઇન્ફેક્શનની સામે એમની જે ઇમ્યુનિટીનું સ્તર કહી શકાય એ થોડું ઓછું રહેશે કમ્પેર ટુ જે હેલ્ધી ઇન્ડિ ઇન્ડિવિજ્યુઅલ્સ છે તો કોરોના સામે ફાઇટ કરવામાં એમને તકલીફ પડી શકે છે અને એની જે તીવ્રતા છે કે સિવિયરિટી છે એ વધુ થવાના શક્યતા કોમ્પ્લિકેશન થવાની શક્યતા વધુ રહેલી છે એટલે મારી સલાહ એવી છે કે જો તમને ડાયાબિટીસ હોય તો એને એકદમ કંટ્રોલમાં રાખવો અને જે તમારી ડાયાબિટીસની દવા લેતા હોય અથવા ઇન્સ્યુલિન લેતા હોય તો એને પ્રોપરલી પ્રોપર ડોઝમાં તમારા ફિઝિશિયન ડૉક્ટરની સલાહ અનુસાર લેવું અને ટાઈમ ટુ ટાઈમ દર પંદર દિવસે મહિને સુગરના રિપોર્ટ્સ કરાવવા અને ડૉક્ટરનું કન્સલ્ટેશન કરતા રહેવું જેટલું તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં હશે એટલું તમને કોઈ બી કોવિડ કે અન્ય બી કોઈ બી ઇન્ફેક્શિયસ ડિસીઝ લાગવાના ચાન્સીસ બહુ જ ઓછા રહેશે તો મારી સલાહ એવી છે કે ડાયાબિટીસ કે અન્ય બીમારીને પ્રોપર કંટ્રોલમાં રાખવી આ રોગચાળો ન ફેલાય એના માટે બરાબર છે એટલે જે કે એમ કહેવાય કે ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે કે હૃદયરોગ છે કે આ બધા તકલીફ છે કો મોર્બિડ કન્ડિશનમાં આવે છે અને એટલા કારણસર આવી બીમારીઓ જેને પણ હોય એણે હંમેશા સતર્ક રહેવું જ જોઈએ અને કોરોનાની પણ કોઈ પણ બીમારી ન લાગુ પડે એ માટે પણ સતર્ક રહેવું જોઈએ આપણી વચ્ચે એક કોલર છે મહુવાથી બાબુભાઈ હેલો બાબુભાઈ હાજી હા આપ શું પૂછવા માંગો છો

તમારો હું પ્રશ્ન છે હા હા સમજી રહ્યો છું છે ને આમ તો આ વેક્સિનમાં આવું થવાના શક્યતા બહુ જ નહિવત રહેલી છે કેમ કે આ વેક્સિન માટે જે વાપરવામાં આવતી હોય છે સોય એ બી બહુ પાતળી હોય છે અને એ મસલમાં જ આપણે આપતા હોય છે અને એને લીધે આવું થતું નથી હોતું પણ ઘણીવાર રેર કેશમાં એવું બની શકે કે જે તે જગ્યાએ વેક્સિન આપેલી હોય ત્યાં સેકન્ડરી ઇન્ફેક્શન જે અમે કહીએ એવું થઈ જતું હોય અને એમાં થોડુંક સોજો આવી જાય અને તમે કહો છો એમ પાણી કે ઘણીવાર સાધારણ પરું જેવું નીકળી શકે તો એને એક માઇનર સ્કીન ઇન્ફેક્શન તરીકે આપણે ગણવું જોઈએ અને એને મટવા માટેની અમુક એન્ટીબાયોટિક્સની દવા હોય છે એ ડૉક્ટરની કે ફિઝિશિયનની સલાહ મુજબ તમારે લઈને ફોલોઅપમાં રહેવું જોઈએ મોટાભાગે આ બહુ ચિંતાજનક પ્રશ્ન નથી થોડા દિવસ કદાચ તમે એન્ટીબાયોટિક દવાઓ લેશો તો એ તમારો જે સોજો છે અને એમાંથી કંઈક પ્રવાહી આવે છે બરાબર છે એ નીકળતું બંધ થઈ જવું જોઈએ આ ચિંતાનો વિષય લાગતો નથી એટલે બાઉુભાઈએ કોઈ જનરલ ફિઝિશિયનને કે જનરલ સર્જનને એક વખત અભિપ્રાય લઈ લેવો જોઈએ અને જો એ કોઈ નાની મોટી કંઈક કરવા જેવું લાગે તો એ ડૉક્ટર જોઈને જ કરશે એટલે આપ બાબુભાઈ આપ નજીકના કોઈ સારા ફિઝિશિયન કે જનરલ સર્જનને એક વખત અભિપ્રાય લઈ લો જેથી કરીને આપણે આ પ્રોબ્લેમ શું છે વેક્સિનના કારણે છે કે અન્ય કોઈ કારણ છે એ પણ આપણને ખબર પડી જશે સાહેબ આપણે જ્યારે ઓમિક્રોનની વાત કરી અને કોરોનાનો આ દીકરો છે કે જે ગણો થાય એનું એક વેરિયન્ટ છે તો આનું નિદાન કેવી રીતે થતું છે જૂની જ રીતે જે આરટીપીસીઆર ને એ રીતે થશે કે પછી અન્ય કોઈ વસ્તુ કરવી હા એટલે આનું નિદાન કરવા માટે આપણે થોડુંક હા આનું નિદાન કરવા માટે આપણે થોડુંક ડિટેલિંગ કરવું જરૂરી છે કેમ કે આપણે અત્યાર સુધી જે ટેસ્ટ કરીએ છીએ કોવિડ ડિટેક્શન માટે એ છે આરટી પીસીઆર ટેસ્ટ એનાથી આપણને એટલી ખબર પડે છે કે જે આ અત્યારે કોરોના વાયરસ છે એનું ઇન્ફેક્શન વ્યક્તિને છે કે નહીં પણ એ વેરિયન્ટ ઓમિક્રોન છે કે નહીં એ જાણવા માટે આપણે થોડું ડિટેલમાં સ્ટડી કરવો પડે એક પીસીઆર ટેસ્ટ હોય છે એ આપણે કરવો પડે છે અને એનું આખું જીનોમિક એનાલિસિસ થતું હોય છે એ તમારે કરવું પડે જેનાથી આપણને ખબર પડે કે કોવિડ તો ખરો પણ કયો વેરિયન્ટ બરાબર છે અને અત્યાર સુધી આ રિપોર્ટ કરવો થોડો આપણા માટે એક ચેલેન્જિંગ હતું કોવિડ પોઝિટિવ આવ્યા પછી એ કોવિડ ઓલ્ડ વન છે ડેલ્ટા છે કે પછી આ ઓમિક્રોન છે એ જાણવા માટે આપણે અઠવાડિયું દસ દિવસ લાગતું કેમ કે આપણા ગુજરાતમાં એ જીનોમિક એનાલિસિસનો ટેસ્ટ થતો નથી પણ હમણાં રિસેન્ટલી જ છેલ્લા બે ચાર દિવસ પહેલાં જ કદાચ બધાને ખ્યાલ આવ્યો હશે કે આપણે ગુજરાતમાં જ આના માટેની એક બાયોટેકનિકલ રિસર્ચ સેન્ટરે એની એક ફેસિલિટી ડેવલપ કરી છે કે જેથી કરીને કોઈ બી વ્યક્તિને કોવિડ થયો છે તો એ ઓમિક્રોન વેરિયન્ટ છે કે ઓલ્ડ વેરિયન્ટ છે એની આપણને માહિતી માત્ર આઠથી દસ કલાકમાં જ મળી જાય જે એક બહુ જ આપણું સારું અચિવમેન્ટ કહી શકાય કે જેથી આપણે આ વાયરસને વધતા અટકાવવામાં બહુ જ હેલ્પ મળશે કેમ કે શરૂઆતમાં શું હતું કે એકવાર કોવિડ પોઝિટિવ આવે પછી આપણે એને ફરીથી રિવ્યૂ કરવા માટે મોકલતા હતા કે આ ડેલ્ટા વેરિયન્ટ છે કે ઓમિક્રોનને એ રિપોર્ટ આવતા આવતા ઘણી વાર વન વીક જેવું લાગી જતું તો ત્યાં સુધીમાં એનું સ્પ્રેડિંગ થવાની શક્યતા વધી જતી તો આ રીતે આપણે એને થોડું અલગ રીતે ટેસ્ટિંગ કરીને ફાઇનલાઇઝ કરવું પડશે કે આ ઓમિક્રોન વેરિયન્ટ છે કે નહીં બરાબર છે કે આપણે એક વખત નિદાન કરવું છે કે કોરોના છે તો એના માટે રેપિડ ટેસ્ટ કે આર્ટીપીસી કરવાનું પણ પછી એ કયો છે ઓમિક્રોન છે કે ડેલ્ટા છે એના માટે તમારે જીનોમિક સિકવન્સિંગ કરાવવું પડે અને એ હવે ગુજરાતમાં જ થઈ રહ્યું છે કદાચ આપણે બહુ ઝડપથી એ નિદાન ઉપર પણ આવી શકીએ છીએ આપડી વચ્ચે કોલર છે બાયરથી પ્રભатભાઈ હેલો પ્રભатભાઈ હેલો પ્રભатભાઈ હા બોલો સર હા આપ શું પૂછવા માંગો છો આપણે ડાયાબિટીસ નો છે એટલે કે સર આપણે આ કોરોના ની તીજી લેર આવી છે એમાં કે એટલે ડરવાથી આપણે કોઈ દેશી દવા ખરી જો એક્ચ્યુઅલી હમણાં જે પહેલા ભાઈ એક પ્રશ્ન કર્યો એમણે પણ આજ પ્રશ્ન પૂછ્યો છે એટલે છતાં પણ આપણે સાથે સાથે એમનું ઓપિનિયન લઈ લઈશું પણ એક વસ્તુ છે કે જ્યારે પણ આપણને આવી ડાયાબિટીસ બ્લડ પ્રેશર હૃદયરોગ કે એવી કોઈ પણ પ્રકારની બીમારી હોય ત્યારે સતર્ક રહેવાની જરૂર છે ડરવાની જરૂર નથી બરાબર સાહેબને પૂછીએ કે એમને ડાયાબિટીસ હોય તો શું ધ્યાન રાખવું જોઈએ એ પૂછવા માગે છે બસ હમણાં જ તમારી પહેલાં જે કોલરનો આ જ પ્રકારનો પ્રશ્ન હતો તો એમને મેં માહિતગાર કર્યા છે કદાચ તમે જો પ્રોગ્રામ જોઈ રહ્યા હો તો એ વસ્તુથી તમે માહિતગાર થઈ ગયા હશો છતાં બી હું તમને કહીશ કે તમને જો ડાયાબિટીસ હોય તો એને એકદમ સારી રીતે તમે નિયંત્રણમાં રાખો કંટ્રોલમાં રાખો તમારા ફિઝિશિયને આપેલી દવા કે ઇન્સ્યુલિન કે ડાયટ પ્લાન કે એક્સરસાઇઝ પ્લાન એ તમે એકદમ ચોક્કસપણે પાલન કરો એનું અને ટાઈમ ટુ ટાઈમ એનો રિપોર્ટ કરાવો અને ડાયાબિટીસ કંટ્રોલમાં ન હોય તો તમારા ફિઝિશિયન ડૉક્ટરને કન્સલ્ટ કરીને એની દવા વગેરે એડજસ્ટ કરાવતા રહો બીજું તમે એવું બી કંઈક પૂછવા માંગતા હતા મેં સાંભળ્યું કે આના માટે કંઈ દેશી દવા ખરી તો હવે દેશી દવા એવું તો કશું કહી ના શકાય પણ આયુર્વેદિકમાં ઘણી ખરી એવી ઔષધિઓ હોય છે કે જે આપણી રોગપ્રતિકારક શક્તિને બૂસ્ટઅપ કરે છે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટઅપ કરે છે કે જે આપણને કોઈ બી વાયરલ ઇન્ફેક્શન છે બેક્ટેરિયાનું ઇન્ફેક્શન છે એ લાગવા ન દે તો એના માટે તમે અમુક આયુર્વેદિક ઔષધિઓનું તમે લઈ શકો છો આયુર્વેદિક ડૉક્ટરને કન્સલ્ટ કરીને બરાબર એટલે દેશી દવામાં પણ અમુક જે તુલસી છે કે હળદર છે કે એ બધું એટલે કહેતા હોય છે પણ કોઈ એ પણ સારા કોઈ આયુર્વેદિક ડૉક્ટરનો અભિપ્રાય લઈને એમને લેવી જોઈએ સારવાર કરવી જોઈએ આપણે ચર્ચા ચાલુ રાખીશું પણ સમય થયો છે એક નાનકડા વિરામનો કોવિડ નાઇન્ટીનમાં માં મૃત્યુ પામનાર વ્યક્તિના વારસદારને રાજ્ય આપત્તિ પ્રતિભાવ નીતિમાંથી રૂપિયા પચાસ હજારની સહાય સહાય મેળવવા માટે કોવિડ નાઇન્ટીનમાં મૃત્યુ થયાના પુરાવા જેવા હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલ ચાર અન્ય તબીબી સારવારના પુરાવા પૈકી કોઈ પણ એક પુરાવા સાથે મરણના પ્રમાણપત્રની નકલ વારસદારોના સંમતિ દર્શાવતા સોગંદનામા અને બેંક ખાતાની વિગતો ઘરે બેઠા મહેસૂલ વિભાગના આઈઓઆરએ પોર્ટલ આઈઓ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર અપલોડ કરી ઓનલાઈન અરજી કરી શકાશે અથવા સંબંધિત તાલુકા મામલતદાર કચેરી કે જિલ્લા કલેક્ટર કચેરીમાં ઓફલાઈન અરજી પણ કરી શકાશે બેંક ખાતામાં સીધું જ દ્વારા ચૂકવણું થશે અરજી સંદર્ભે થયેલ નિર્ણયથી નારાજ હોય એ કિસ્સામાં મહાનગરપાલિકા વિસ્તારમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય વિસ્તાર માટે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં ક્રિવન્સ રીડ્રેસલ સમિતિ સમક્ષ રજૂઆત પણ કરી શકાશે આદિ સ્વાગત છે વિશેષ લાઇવ ફોનિંગ કાર્યક્રમ ડોક્ટર સ્પીક આપણે કોરોના હેલો આપ શું પૂછવા માંગો છો હવે આ બીજી વેક્સિન લીધા કેડા પગનો દુખાવો બહુ થઈ ગયો છે અને સુવાસ ત્યારે એનું શું જુઓ બેન આમ તો રસીને અને પગના દુખાવાને કે શ્વાસને કોઈ સંબંધ નથી છતાં પણ આપણે સાહેબને પૂછીએ કે આ રસીનું કારણ હોઈ શકે કે એને કોઈ અન્ય બીમારી હોઈ શકે હા મેં તમારો પ્રશ્ન સાંભળ્યો બેન એટલે તમારું કહેવું એવું છે કે રસી લીધા પછી એક તો પગનો દુખાવો બહુ થઈ ગયો છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે બરાબર હા પણ રસી લીધા બાદ આવું થવું શક્ય નથી મેડિકલ દ્રષ્ટિએ જોવા જઈએ તો એટલે એવું શક્ય છે કે તમને અન્ય કોઈ બીમારી હોય પણ એના લક્ષણો હવે છતાં થયા હોય અને એ દરમિયાન જ તમે રસી લીધી હોય એટલે તમને એવું લાગી રહ્યું હોય કે રસી લીધા પછી જ પગનો દુખાવો થયો અને રસી લીધા પછી જ શ્વાસ ચડવાની તકલીફ થઈ એટલે મારી સલાહ એવી છે કે તમે નજીકમાં તમારા ફિઝિશિયન ડૉક્ટર કોઈ હોય તો એમને એકવાર કન્સલ્ટ કરો એમની સલાહ સૂચન લો અને ચોક્કસપણે હું જ્યાં સુધી માનું છું આનું કારણ કોઈક અન્ય છે ઘણીવાર કમરના મણકામાંથી નસ દબાતી હોય તો બી પગનો દુખાવો રહેતો હોય છે અને ઘણીવાર અત્યારનું જે વાતાવરણ છે શિયાળાની ઋતુ છે તો દમની અસર ઘણીવાર થઈ જતી હોય છે ફેફસામાં શ્વાસનળીમાં સોજો થઈ જતો હોય છે તો એના લીધે બી ઘણીવાર શ્વાસની તકલીફ અથવા ઘણીવાર નાના મોટા હૃદયના બી એવા કારણો છે કે જેમાં હાંફ ચડે લોહી ઓછું હોય તો બી હાંફ ચડે એટલે આવું કોઈ અન્ય કારણ હોઈ શકે છે પરંતુ એ તમે એકવાર ફિઝિશિયન ડૉક્ટરને કન્સલ્ટ કરશો તો એ તપાસીને તમને યોગ્ય સલાહ આપશે અને જરૂર લાગશે તો નાના મોટા રિપોર્ટ કરાવશે અને એની જે સારવાર હશે એ તમને સલાહ સૂચન કરશે પણ રસી લીધા પછી આવું ન થઈ શકે એટલે તમે નિશ્ચિંત રહો રસી લેવાને અને આ લક્ષણો થવાને કોઈ જ કનેક્શન નથી પણ સાહેબ એવું પણ કદાચ બની શકે કે રસીના કારણે એમને પોતાને કદાચ કોરોના થયેલો હોય તો કોરોનાના કારણે જે અમુક વખતે ફેફસા નબળા પડી ગયા હોય એના કારણે શ્વાસ ચડતો હોય

કોરોનાથી કઈ રીતે જુદો પડે છે અને ઓમિકોન માટે માણસને કેટલો ટાઈમ ક્વોરન્ટાઇન રાખવાના અને ઓમિકોન ની દવા શું અને એના ન થાય બીજા વ્યક્તિને ચેપ ન થાય એના માટે આપણે શું પગલા લેવાના બરાબર છે મારે પૂછવાના બધા જ પ્રશ્નો મેં એને પૂછ્યા સાહેબ સારું સારું ના ના સરસ પ્રશ્ન કર્યો કેમ કે આપણે બધા લોકો અત્યાર સુધીના જે કોરોનાના વેવ્સ આયા અને એને લીધે જે ઇન્ફેક્શન થયું એમાં કઈ રીતે બચવું એની સારવાર કઈ રીતે કરવી એમાં કેટલો દિવસ આઇસોલેશનમાં રહવું ક્વોરન્ટાઇન રહું એ બધી વસ્તુઓથી તો હવે ઘણા ખરા અંશે પરિચિત થઈ ગયા છીએ પણ આ ઓમિક્રોન નવો વેરિયન્ટ છે એટલે મેં શરૂઆતમાં બી કહ્યું કે હજુ આ વાયરસ કે આ જે વેરિયન્ટ છે એના વિશે હજુ લોકોને એટલી બધી માહિતી નથી એટલે આ બધા પ્રશ્નો સહેજે ઉપસ્થિત થાય પરંતુ આપણે એક પછી એક પ્રશ્નનો તમારો જવાબ આપીએ બરાબર છે કે જૂનો જે વેરિયન્ટ છે અને અત્યારનો ઓમિક્રોન વેરિયન્ટ છે એ બંને વચ્ચે ડિફરન્સમાં અત્યાર સુધીમાં જે માહિતી છે થી લઈને ઇન્ટરનેશનલ લેવલે જે બી મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ છે એ લોકો એટલું જ કહી શકી રહ્યા છે કે આ વેરિયન્ટ ઓમિક્રોન વેરિયન્ટમાં મ્યુટેશન્સ વધુ છે તેથી કરીને આ રોગ ફેલાવાની શક્યતા જૂના વેરિયન્ટ કરતાં વધુ રહેલી છે અને આ કેટલો ઘાતક છે એના વિશે હજુ કોઈ ઠોસ પુરાવા કે એટલા બધા આપણી જોડે ડેટા નથી એટલે એ વસ્તુ વિશે આપણે બહુ કમેન્ટ નહીં કરી શકીએ હા લક્ષણોની વાત કરીએ તો ઘણા ખરા અંશે જેમ જૂના વેરિયન્ટમાં તાવ આવવો શરીર દુખવું શરદી ખાંસી થવી એ પ્રકારના લક્ષણો આ વેરિયન્ટમાં બી આપણને જોવા મળી રહ્યા છે એઝ ઓફ નાવ આગળ જતાં આપણને ખબર નથી કે બીજા કયા નવા ચિહ્નો જોવા મળશે પરંતુ એઝ ઓફ નાવ આટલા લક્ષણો જોવા મળી રહ્યા છે અને આ વેરિયન્ટથી કઈ રીતે બચવું તો આ બી એક તંત્રમાં ફેલાતો વાયરસ છે અને હવામાં રચકણો દ્વારા ફેલાતો વાયરસ છે તો જે રીતે જૂના વેરિયન્ટથી આપણે બચતા હતા કોઈ બી શ્વસનતંત્રનો વાયરસ હોય કે જે સ્વાચ્છોશ્વાસની ક્રિયા દ્વારા બહાર નીકળતો હોય છીંકમાં લેટમાં બરાબર છે બહાર નીકળતો હોય તો એના માટે બચવાની સૂચના સરખી જ હોય છે કે ભાઈ આપણે પ્રોપર રીતે સેનિટાઈઝેશનનું પાલન કરવું માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સિંગનું જે અત્યાર સુધી પાલન કરતા હતા હમણાંથી ઘણા ખરા અંશે ખબર નહીં જોવા નથી મળી રહ્યું તો એનું ફરીથી પાલન કરવાની તાતી જરૂર મને જણાઈ રહી છે અને રહી વાત હવે નિદાનની તો નિદાન માટે હમણાં જ આપણે બહુ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી કે આરટીપીસીઆરથી ખાલી કોરોના છે કે નહીં એની ખબર પડે રેપિડ ટેસ્ટ કે આરટીપીસીઆરથી પણ પીસીઆર છે કે જીનોમ સિકવેન્સિંગ છે એનાથી આપણને ઓમિક્રોન વેરિયન્ટનું કોરોના ઇન્ફેક્શન છે કે નહીં એનો ચોક્કસપણે હવે ખ્યાલ આવી શકે છે બરાબર છે એટલે આપણે અને હવે ગુજરાતમાં એની એવી બી ફેસિલિટી ક્રિએટ થઈ છે કે આપણને એના એ સેમ દિવસે એનો રિપોર્ટ આપણને મળી શકે તો આપણે એ ફેસિલિટીનો ઉપયોગ કરી શકીએ છીએ અને એકવાર આપણને પોઝિટિવ આવ્યો પછી આપણે ક્વોરેન્ટાઇન થયા પછી તમારા જે ફિઝિશિયન ડૉક્ટર હોય એની સલાહ લો અને જો સિમ્ટમ્સ માઇલ્ડ ઇલનેસના હોય તો તમે હોમ ક્વોરન્ટાઇન રહો અને સમયાંતરે ડૉક્ટર જોડે ટેલિફોનિક કન્સલ્ટેશન કરવાનું રાખો અને જરૂર લાગે તો ડૉક્ટર તમને આઇસોલેશનમાં હોસ્પિટલાઇઝ થવાની બી સલાહ આપશે અને ડોક્ટરને લાગશે ત્યારે ફરીથી તમારો ઓમિક્રોનનો રિપોર્ટ કરાવશે જો એ પોઝિટિવમાંથી નેગેટિવ થયો હોય અથવા તો એનો જે વાયરલ લોડ છે એ ઓછો થયો હશે તો તમને ડૉક્ટર આઇસોલેશનમાંથી ફ્રી થવાની સલાહ આપશે પણ મારી દૃષ્ટિએ આ બી કોવિડનો જ વેરિયન્ટ છે એટલે એઝ ઓફ નાવ એવું કહી શકીએ કે આમાં બી ઓલમોસ્ટ બે વીકનું આઇસોલેશન જરૂરી છે કેમ કે જે વાયરસ એકવાર આપણા બોડીમાં એન્ટર થાય પછી એ ક્લિયર થતાં સંપૂર્ણપણે મિનિમમ દસથી ચૌદ દિવસ લાગતા હોય છે ઇવન એ માઇલ્ડ ઇન્ફેક્શન હોય તો બી એટલે આમાં બી આપણે લગભગ બે અઠવાડિયા જેવું હોમ આઇસોલેશનમાં રહેવું જોઈએ છેલ્લો તમારા પ્રશ્નનો જવાબ કે સારવાર શું કરવી તો આ બી એક વાયરલ ઇન્ફેક્શન છે તો જ્યારે માઇલ્ડ કેટેગરીનું ઇન્ફેક્શન હોય તો આરામ કરવો હેલ્ધી ખોરાક લેવો અને રોગપ્રતિકારક શક્તિ વધે એના માટે સલાડ છે ફ્રૂટ છે લીલા પાંદડાવાળા શાકભાજી છે દૂધ છે આ બધી વસ્તુઓ વધુ માત્રામાં લેવી અને બહારનું ફૂડ કે એ બધું આપણે આઇસોલેશનમાં હોય તો ખાવાનું એવોઇડ કરવું અને જેવા સિમ્ટમ્સ હોય સિમ્ટોમેટિક રિલીફ થાય એના માટે નાની મોટી દવા ડૉક્ટરની સલાહ મુજબ લેવી જેમ કે તાવ આવે તો તાવ માટે દવા ડૉક્ટરની સલાહ મુજબ શરદી ખાંસી માટે એની દવા આ રીતનું લેવું અને વધારે સિવિયરિટી હોય તો ફિઝિશિયન ડૉક્ટર નક્કી કરશે કે ઇન્જેક્શન્સ એન્ટીબાયોટિકને આપવા કે ડ્રીપ્સ ચડાવી કે નહીં બરાબર છે એટલે મેઇન વસ્તુ તો છે કે આ જે ભલે ઓમિક્રોન કહીએ પણ છે તો કોરોનાનો જ એક વેરિયન્ટ એટલે જે જે કોરોનાના પ્રોટોકોલ્સ હતા એ બધા આપણે સાચવવાના છે અને એનાથી બચવા માટે આપણે એસ એમ એસ વી જે કહીએ છીએ એટલે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક

સારવાર આપી છે ત્રણ દિવસ તો મારા દીકરા સાજો કઈ ઘરે મોકલી દીધો હવે પેલો પ્રશ્ન એ છે મારો કે ડાયાબિટીસ વાળા અને આ બીપી વાળા કે કોરોના બ્લડ કોઈને આપવું તો આપી શકે અને બીજો પ્રશ્ન એ છે કે હવે કોરોના થયા પછી જે અત્યારનો જે આ વેબ ચાલી રહ્યો છે ઓમિક્રોન નો એમાં શું સાવચેતી રાખવી પડે સાહેબ જરૂર આપણે સાહેબ બંને પ્રશ્ન પૂછીએ કે ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર વાળાને જો કોરોના થયો હોય તો કોઈને બ્લડ આપી શકે કે નહીં હા હા અને એમણે રાખવી હા સામે ડાયાબિટીસ અને બીપી હોય અને કોરોના બી થયેલો હોય અને કોરોના થયા પછી મટી બી ગયેલો હોય તો એ દર્દી બ્લડ તો ડોનેટ કરી જ શકે છે આમાં એવું કંઈ હોતું નથી કે એકવાર કોવિડ થઈ ગયો એના પછી દર્દી પોતાનું બ્લડ ડોનેટ નથી કરી શકતો કે ઇવન એવું બી નથી હોતું કે ડાયાબિટીસ બ્લડ પ્રેશરના દર્દીઓ બ્લડ ડોનેટ ના કરી શકે પરંતુ આ દર્દીઓમાં દર્દીની ફિટનેસ કેટલી છે એ અસેસ કરવું જરૂરી હોય છે અને એ બહુ જ સારી રીતે દરેક બ્લડ બેંકમાં પેથોલોજીસ્ટ થી લઈને એમની આખી ટીમ હોય છે જે દર્દીને અસેસ કરે છે એમનું ડાયાબિટીસ કેટલા અંશે કંટ્રોલમાં છે બ્લડ પ્રેશર કેટલા અંશે કંટ્રોલમાં છે એમનું બી એમઆઈ બોડી માસ ઇન્ડેક્સ જે કહેવાય કે વજન અને ઊંચાઈ એનો રેશિયો શું છે એ બધા પેરામીટર્સને બી એ લોકો કન્સિડરેશનમાં મૂકતા હોય છે અને એના પછી એ ડિસિઝન લેતા હોય છે કે ભાઈ તમે બ્લડ આપી શકશો કે નહીં એટલે એવું તો નથી જ કે ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય અને કોરોના થઈ ગયો હોય તો દર્દી બ્લડ ડોનેટ ન કરી શકે પણ એના અમુક ક્રાઇટેરિયા હોય છે નોર્મ્સ હોય છે એ બધા જો ફૂલફિલ થતા હોય તો હા ચોક્કસપણે આ પ્રકારના દર્દી બી બ્લડ ડોનેટ કરી શકે છે બ્લડ ડોનેટ ખાસ કરીને એ પ્રકારના દર્દી ન કરી શકે કે જેને એવા બ્લડમાં ઇન્ફેક્શન હોય કે જે ક્યોરેબલ ન હોય ઉદાહરણ તરીકે એચઆઈવી છે હિપેટાઇટિસ બી વાયરસ છે હિપેટાઇટિસ સી વાયરસનું ઇન્ફેક્શન છે આ બધા વાયરસ કેવું છે કે બ્લડમાંથી ક્લિયર સંપૂર્ણપણે થતા નથી જેથી એમનું બ્લડ ક્યારેય આપણે ડોનેટ માટે લઈ ના શકીએ કેમ કે પછી એ બ્લડ થ્રુ આ વાયરસ બીજા લાગી શકે 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 છે એટલા માટે એ એ ના આપી પ્રકારના ના આપી શકે બાકી ડાયાબિટીસ બીપીમાં એવું હોતું નથી અને કોરોનામાં બી એવું હોતું નથી કે એનો વાયરસના જીવાણુ આપણા બ્લડમાં રહી જાય એક પ્રકારનો નોર્મલ વાયરસ છે કે અમુક સમય જાય પછી એ બોડીમાંથી ક્લિયર થઈ જાય છે અને એન્ટીબોડી બની જાય છે અને એમણે કહ્યું કે આના માટે સાવચેતી શું રાખવાની જેમ આપણે ઓલરેડી કહી દીધેલું છે કે સેનિટાઇઝેશન માસ સોશિયલ ડિસ્ટન્સિંગ બરાબર એ જ કી છે અને ફિટ રહેવું બરાબર છે મારો અત્યારે જાહેર જનતાને એક એ રિક્વેસ્ટ છે કે તમે ફિટ રહો બરાબર છે તમે પ્રોપર ડાયટ પર કોન્સન્ટ્રેટ કરો ફિઝિકલી ફિટ રહો અને જે અત્યારની આપણી જે લાઈફસ્ટાઈલ છે જે બહુ જ હેફેઝાર્ડ થઈ ગઈ છે બરાબર છે લોકોના ખાવાના શેડ્યુલ સૂવાના શેડ્યુલ ઉઠવાના શેડ્યુલ જે બધા અત્યારે ડિસ્ટર્બ લેવલે ચાલી રહ્યા છે એને લીધે જ આ બધી બીમારીઓને આપણે જાણે આમંત્રણ આપી રહ્યા હોય એવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે એટલે બધી રીતે નિયમિતતા પણ જરૂરી છે આ નિયમિતતાનો એસિડ ટેસ્ટ છે હું તો એવું છે એટલે ખાસ તો નિયમિત જેટલા રહીશું અને એટલું આપણે જેટલા સાજા વધારે રહી શકીશું ખાલી કોરોનાથી નહીં પણ બધી જ બીમારીથી આપણી વચ્ચે એક કોલર છે અત્યારે જામનગરથી તરલાબેન હેલો તરલાબેન હા નમસ્તે નમસ્કાર આપ શું પૂછવા માંગો છો જી ડાયાબિટીસ ના હિસાબે કે પછી અન્ય કારણોસર એક્યુટ કિડની ફ્લેયર અંદર સીરમ ક્રિએટિનિન નું થોડું ઘણું વધઘટ થયા કરતું હોય તો સોબોસિસ 500 mg ની ટેબ્લેટ જી ડોક્ટર ની સલાહ મુજબ કેટલો સમય લઈ શકાય જરૂર આપણે સાહેબને પૂછીએ કા હા મેં સાંભળ્યું કે ડાયાબિટીસના લીધે ક્રિએટીનીન ડિસ્ટર્બ થતું હોય તો સોબિસિસ નામની દવા ક્યાં સુધી લઈ શકાય તમારી વાત ઘણા ખરા અંશે સાચી છે કે જ્યારે ડાયાબિટીસ હોય લાંબા ગાળાથી તો ધીમે 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 કિડનીના જે સેલ્સ હોય કે જે કોષો હોય એ થોડા થોડા ડેમેજ થતા હોય અને એને અમે અમારી મેડિકલ ટર્મિનોલોજીમાં ડાયાબિટિક નેફ્રોપથી કહીએ કે લાંબા ગાળાનું ડાયાબિટીસ હોય એટલે કિડનીના કોષો છે થોડા ઘણા અંશે ડેમેજ થાય એટલે એ ડિસ્ટર્બ ક્રિએટિનિનના ભાગ સ્વરૂપે રિફ્લેક્ટ થાય અને એને અમે એવું કહીએ કે કિડનીનું જે ફંક્શન છે થોડું ઘણું સબ થઈ રહ્યું છે તો એ વધારે ડેમેજ ન થાય એના માટે અમુક કિડની પ્રોટેક્ટિવ મેડિસિન્સ હોય કે જે અમે આપતા હોય છે એમાંની એક છે આ સોબીસીસ નામની ટેબ્લેટ કે જે એસિડ બેઝનું જે બોડીમાં લેવલ હોય એને ન્યૂટ્રલાઈઝ કરવાવાળી ગોળી છે થોડું ડિટેલમાં કહેવું પડશે કેમ કે તમે ઓલરેડી આટલું ખ્યાલ છે કે સોબીસીસ કિડની ફેલ્યુ ક્રિએટિંગ નહીં એટલે થોડું ઉંડાણપૂર્વક કહી રહ્યો છું કે જેની બી કિડનીનો રોગ હોય કે ડાયાબિટિક નેફ્રોપથી હોય એમનું ક્રિએટિનિન વધતું હોય છે જેને લીધે બોડીમાં એસિડ બેઝ રેશિયો ડિસ્ટર્બ થવાના ચાન્સીસ હોય છે અને જે સોડિયમ બાયકાર્બોનેટ લેવલ છે એ ઘણીવાર ઓછું થઈ જતું હોય છે એને લીધે ઘણીવાર કિડનીને સોજો વધતો હોય છે અને જે યુરિન બનવાનું જે છે ઇફેક્ટિવિટી કિડનીની એ ઘટી જતી હોય છે અને એને લીધે જે અમુક આપણા શરીરનો જે કચરો છે બરાબર છે કે જે બધો બેડ પાર્ટિકલ્સ છે એ જેટલી માત્રામાં યુરિન વાટે નીકળવા જોઈએ ન નીકળી શકે અને એ બધું બોડીમાં સ્ટોર થાય તો પછી એને લીધે ઘણીવાર આપણને શ્વાસ ચડવો પગે સોજા આવવા કે ભિન્ન ભિન્ન કિડની ફેલ્યુર રિલેટેડ સિમ્ટ સિમ્ટમ્સ જોવા મળી શકે છે તો આ સોબિસિસ ગોળીનું કામ શું છે કે જે એસિડ બેલેન્સ એસિડ અને બેઝ બેલેન્સ રેશિયો ડિસ્ટર્બ થઈ રહ્યો છે કિડનીના થોડા સબઓપ્ટિમલ ઓપ્ટિમલ ફંક્શનને લીધે એને થોડું ન્યુટ્રલાઇઝ કરે છે અને જે એસિડનું લેવલ છે એને કંટ્રોલમાં રાખે છે જેથી કિડની થોડું વધુ સારી રીતે પરફોર્મ કરી શકે પરંતુ આ ગોળી કેટલો સમય લેવી ક્યાં સુધી લેવી કેટલા ડોઝમાં લેવી ત્રણ વાર લેવી ચાર વાર લેવી પાંચસો એમજી લેવી હજાર એમજી લેવી એ બધા નિર્ણયો તમારા ફિઝિશિયન ડોક્ટર કે કિડનીના ફિઝિશિયન નેફ્રોલોજીસ્ટ બહુ સારી રીતે લઈ શકશે એના માટે સમયાંતરે વિનસ બાયકાર્બોનેટ લેવલ નામનો બ્લડનો રિપોર્ટ હોય છે એ ઘણીવાર કરાવતા હોય છે વધતા એ બીજી એનાલિસિસ આર્ટિરિયલ બ્લડ ગેસ એનાલિસિસ નામનો રિપોર્ટ છે આ પ્રકારના ભિન્ન ભિન્ન રિપોર્ટ અમે જરૂરિયાત મુજબ કરાઈને આ સોબીસીસ નામની દવાનો ડોઝ એડજસ્ટ બી કરતા હોય છે જરૂર લાગે તો અમે બંધ બી કરતા હોય છે જરૂર લાગે તો વધારતા બી હોય છે બરાબર છે પણ એમણે ફિઝિશિયન કે નેફોલોજીસ્ટનો અભિપ્રાય લઈ લેવો જોઈએ કે કેટલા દિવસ સુધી ચાલુ રાખવું પડશે આપણે ચર્ચા ચાલુ રાખીશું પણ સમય થયો છે એક નાનકડા વિરામનો

રોજગાર સમાચાર રોજગારીની વિવિધ સરકારી તથા અર્ધ સરકારી વિભાગોની ખાલી પડેલી જગ્યાઓની જાણકારી આપતો કાર્યક્રમ એટલે રોજગાર સમાચાર પ્રસારણ દર રવિવારે બપોરે બાર ત્રીસ કલાકે પુનઃ પ્રસારણ સાંજે પાંચ કલાકે તથા રાત્રે ત્રણ કલાકે રોજગાર સમાચાર નિહાળો માત્ર ડીડી ગિરનાર પર साल वचन दिया एक एक स्कूल एक एक कॉलेज एक एक क्लास में पढ़या आज आज तू क्या छे अरे हो क्या छु आई बोलो बोलो आज आज मेरे पास गाड़ी छे बंगलो छे बैंक बैलेंस छे पासपोर्ट छे ड्राइविंग लाइसेंस छे क्रेडिट कार्ड छे मैट्रिक्स कार्ड छे डेबिट कार्ड छे अरे तारी पास है तारी पास है छाई मेरे पास इलेक्शन कार्ड छे બાદ સ્વાગત છે વિશેષ લાઈવ ફોન ઇન કાર્યક્રમ ડોક્ટર્સ સ્પીકમાં આ કાર્યક્રમમાં આપણે કોરોના અને કોરોના રસીકરણ પર ચર્ચા કરી રહ્યા છીએ તથા મારી સાથે છે જાણીતા ફિઝિશિયન ડૉક્ટર ધર્માંગભાઈ ઓઝા સાહેબ અને અત્યારે આપણી વચ્ચે કોલર પણ છે સુરેન્દ્રનગરથી ચિરાગભાઈ હેલો ચિરાગભાઈ હા ચિરાગભાઈ હેલો ચિરાગભાઈ હા નમસ્મસ્કાર નમસ્કાર આપ શું પૂછવા માંગો છો હા સર મારી ઉમર સિત્તેર વર્ષ છે મને છેલ્લા ડાયાબિટીસ છે હવે સર મારે ડાયાબિટીસ તો કંટ્રોલ હતો પણ હમણાં પ્રોસ્ટેટ માટેની હોર્મોન થેરાપી લીધી પછી ડાયાબિટીસ અનકન્ટ્રોલ થઈ ગયો છે અને ઇન્સ્યુલિન ઉપર આવવું પડ્યું છે પ્રોબ્લેમ સર ઈ છે કે ઇન્સુલિન ડાયરેક અસર નથી કરતું અત્યારે ઇન્સુલિન ફ્રીસ સિત્તેર લઉં છું પણ સર ઈ માટે મારે મેથોર્મિન અને ગ્લિમિપિરાઈડ લેવી પડે છે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ ગયો તો એ માટે શું કરવું પહેલો પ્રશ્ન એ હતો અને બીજો સર એ હતો કે સિવિયર એનિમિયા છે એટલે આયર્ન રિએક્શન છે એટલે આયર્ન રિચ ફૂડ કે કોઈ સપ્લિમેન્ટ લઈ નથી શકતો તો એ માટે કોઈ બીજી દવા અવેલેબલ ખરી પ્લીઝ માર્ગદર્શન આપશો જી આપણે સાહેબને પૂછીએ એમને પહેલો તો પ્રશ્ન છે કે એમને ડાયાબિટીસ કંટ્રોલ માં હતો પણ એમને કંઈક પ્રોસ્ટેટ કેન્સર હશે કે એવું કઈક પણ હશે એટલે એના કારણે પ્રોસ્ટેટ માં હોર્મોન થેરાપી લેવી પડી એટલે કારણે હવે ફરીથી ડાયાબિટીસ અનકંટ્રોલ થયું છે ઇન્સ્યુલિન ચાલુ છે છતાં પણ ડાયાબિટીસ કંટ્રોલ નથી સાથે એમણે મેટફોર્મિન ને બધું ચાલુ કર્યું છે છતાં પણ કંટ્રોલ નથી તો શું કરવું અને પછી એમનો જે સેકન્ડ સવાલ છે હા પહેલા આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપીએ તમને લગભગ તમે એવું કહ્યું કે પંદર વર્ષથી ડાયાબિટીસ છે અને પહેલાં તમે દવાઓ લેતા અને હવે આ પ્રોસ્ટેટની જે ટ્રીટમેન્ટ કરાઈ એના પછી તમારું બહુ વધી શૂટ શૂટઅપ થયો ડાયાબિટીસ એના લીધે ઇન્સ્યુલિન એડવાઇસ કરેલું છે પણ સમાવ ઇન્સુલિન લીધા પછી બી તમારે શુગર કંટ્રોલ નથી રહેતું એટલે તમે ટેબ્લેટ બી લઈ રહ્યા છો એવું બની શકે છે ઘણીવાર પ્રોસ્ટેટની કે જે બી તમે સારવાર કરાઈ એમાં અમુક એ પ્રકારની દવાઓ ડોક્ટરે આપવી પડી હોય કે જેના લીધે તમારું શુગર શૂટઅપ થયું હોય ઘણીવાર અમારે એની કિમોથેરાપીની દવા કદાચ આઈ ડોન્ટ નો તમને કેન્સર થયું હતું તમને કેન્સર થયેલું પ્રોસ્ટેટનું કે શું થયેલું એ જાણી શકું ફોન નો પ્રોબ્લેમ ઘણી વાર પ્રોસ્ટેટના કેન્સરમાં આપણે કિમોથેરાપી આપતા હોય છે પછી કિમોથેરાપી આપતા પહેલાં નું ઇન્જેક્શન આપતા હોય છે જેથી કિમોથેરાપીનું રિએક્શન ના આવે તો આ બધી વસ્તુઓના લીધે બી ઘણીવાર શુગર શૂટઅપ ટેમ્પરરી થતું હોય છે અને એને તાત્કાલિક ધોરણે કંટ્રોલ કરવા માટે આપણે ઇન્સુલિનને વાપરવું પડતું હોય છે પરંતુ એવું બની શકે કે લાંબો ટાઈમ એકને એક વસ્તુ લો જેમ કે એકને એક ટેબ્લેટ લીધા કરો તો ઘણીવાર એ ટેબ્લેટ વિરોધી આપણા બોડીના જે સેલ્સ હોય એમાં રેઝિસ્ટન્ટ ક્રિએટ થાય સેમ વસ્તુ ઇન્સુલિનમાં બી લાગુ પડી શકે છે કે લાંબા ગાળાથી જો આપણે ઇન્સુલિન લઈ રહ્યા હોય તો ઇન્સુલિન રેઝિસ્ટન્ટ જેવી વસ્તુ છે જે ક્રિએટ થઈ શકે તો એવી પરિસ્થિતિઓમાં તમારે ફિઝિશિયન ડૉક્ટરની કે ડાયાબિટોલોજીસ્ટની સલાહ હેઠળ ઇન્સુલિન અને દવાઓને એડજસ્ટ કરાવવી પડે અને ખાલી ઇન્સુલિન બી નહીં ખાલી ટેબ્લેટ બી નહીં અને બંનેને ઓવરલેપ કરીને તમારું શુગર એક તો તાત્કાલિક ધોરણે પહેલાં કંટ્રોલ કરી દેવું પડે જેથી તમને બીજું કંઈ ઇન્ફેક્શન કે બીજું કંઈ બી કોમ્પ્લિકેશન બોડીમાં થવાના ચાન્સ ઘટી જાય પછી આ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે ટાઈમ ટુ ટાઈમ તમે શુગર મેઝર કરો શુગરના ચાર્ટ બનાવો તમે ઇવન હવે તો ગ્લુકોમીટર ઘરે બી વસાઈ શકો છો અને એનો ચાર્ટ ડૉક્ટર કહે એ પ્રમાણે મેન્ટેન કરી શકો છો અને એ ચાર્ટના આધારે પછી અઠવાડિયા પંદર દિવસ પછી ફરીથી તમે ડૉક્ટરને કન્સલ્ટ કરો અને ખરેખર બંને વસ્તુઓની જરૂર છે કે ફરીથી કદાચ તમે ટેબ્લેટ પર સ્વિચ ઓવર થઈ શકશો અને ઇન્સુલિન બંધ થઈ શકશે એ બધી ઓપ્શન્સ બી આપણે વિચારી શકીએ મોટા ભાગે મારું એવું માનવું છે કે તમે અત્યારે સી સિત્તેર વર્ષની ઉંમર છે એટલે આઈ ગેસ પંચાવન વર્ષની ઉંમરે ડાયાબિટીસ આવ્યો એટલે તમારો ડાયાબિટીસ ટાઈપ ટુ ડાયાબિટીસ છે જે મોટા ભાગે ટેબ્લેટથી ડાયટથી અને એક્સરસાઇઝથી કંટ્રોલ થઈ શકે રેર કેસમાં જ્યારે બહુ જ હેવી થઈ જાય અથવા ઇન્સુલિન બનાવનારા કોષો મહદઅંશે ડેમેજ થઈ જાય પેનક્રિયઝમાંથી તો અને તો જ ઇન્સુલિનની જરૂર પડતી હોય છે અધરવાઇઝ તમે જો ડૉક્ટરની સલાહ પ્રમાણે ડાયટમાં કંટ્રોલ રાખશો અને નિયમિત નું પાલન કરશો અને દવાઓ લેશો તો કદાચ ઇન્સુલિન વગર બી તમારું શુગર કંટ્રોલમાં રહી શકશે અને અત્યારે મેડિકલ સાયન્સ એટલું એડવાન્સ થયું છે કે નવા નવા ગ્રુપની દવાઓ આવી ગઈ છે જેમ કે તમે કીધું કે તમારે મેટફોર્મિન અને ગ્લિમી પેરાઇડ દવા તમે લઈ રહ્યા છો પણ એ સિવાય બીજી બધી વોગ્લિબોઝ છે ટેનલી છે સીટાગ્લિપ્ટિન છે ડાપાગ્લિફાઝોન છે આ બધા ઘણા નવા નવા ગ્રુપની દવાઓ બી અત્યારે માર્કેટમાં આવી ગઈ છે જેના જે બધી સેફ બી છે કિડનીને ડેમેજ નથી કરતી હાર્ટને ડેમેજ નથી કરતી પરંતુ આ બધી વસ્તુનું સિલેક્શન આપણે જાતે ન કરી શકીએ ફિઝિશિયન ડૉક્ટર કે ડાયાબિટોલોજીસ્ટની સલાહ લો અને એ પ્રમાણે આગળ વધો મોટાભાગે તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે આ કોઈ બહુ ચિંતાનો વિષય મને લાગતો નથી બરાબર એટલે કે એમણે યુરોલોજીસ્ટને અને એન્ડોક્રાઇનોલોજીસ્ટ અથવા ડાયાબિટીનો સંપર્ક કરી અને સારવાર લેવી જોઈએ એટલે વધારે ખબર પડે એમનો બીજો પ્રશ્ન હતો કે એમને એનિમિયા સિવિયર એનિમિયા છે અને પાછું આયન ડેફિશિયન્સ અરે આઈ મીન આયનનું એમને રિએક્શન રિએક્શન આવે છે તો એમણે શું કરવું સિવિયર એનિમિયા હોય તો મારી દ્રષ્ટિએ સૌથી પહેલાં તો એનું કારણ શું છે એ જાણવું જરૂરી છે કોઈ બી તકલીફ છે આપણા શરીરમાં તો જ્યાં સુધી જો એનું આપણે કોઈ ચોક્કસ કારણ નથી જાણતા અને ખાલી એની સારવાર પર જ આપણે ધ્યાન આપીએ છીએ કે કોન્સન્ટ્રેટ કરીએ છીએ તો એ રોગ જડમૂળમાંથી જતો નથી બરાબર છે એટલે મારી સલાહ એવી છે કે શરીરમાં એનિમિયા હોવું લોહી ઘટી જવું બરાબર છે એનું કારણ જોવું જોઈએ કે ન્યુટ્રિશનલ એનિમિયા છે કે ખાવા પીવામાં આયનની ઉણપથી તમને એનિમિયા થઈ રહ્યો છે કે તમને ક્યાંયથી બ્લડ લોસ થઈ રહ્યો છે કે જેને લીધે એનિમિયા થાય છે કે પછી તમારા કોઈ એવો અટપટો રોગ છે ઘણીવાર કોઈ મેરો ડિસઓર્ડર્સ હોય છે કે ભાઈ લોહી બનતું જ નથી તમે ડાયટ પ્રોપર લો છો દવાઓ બી લો છો પરંતુ તમારો જે અસ્થિ મજ્જા છે કે જ્યાંથી લોહી જનરેટ થવું જોઈએ આરબીસી બનવા જોઈએ રક્તકણો બનવા જોઈએ એ પ્રોપરલી બનતા નથી અથવા તો બનેલા રક્તકણો તૂટી જાય છે બરાબર છે આ પ્રકારનો કોઈ રોગ નથી જેમ કે થેલેસેમિયા છે સિકલ સેલ એનિમિયા છે એ તમારે એક તો ડિટેલિંગ કરવું જોઈએ તમારા ફિઝિશિયનની સલાહ લઈને એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ રિપોર્ટ કરાવવા જોઈએ અને એકવાર એનું ચોક્કસ નિદાન થાય પછી તમારે એ રોગની જે મૂળ સારવાર હોય એ કરવી જોઈએ તો એનાથી તમારો એનિમિયાનો પ્રોબ્લેમ સંપૂર્ણપણે સોલ્વ થઈ શકે છે બીજી વાત તમે કરી કે તમને એનિમિયા છે આયર્ન લેવું જોઈએ પણ આયનની દવા કે ઇન્જેક્શનની તમને એલર્જી છે તો એ બાબતમાં હું થોડો એવો પ્રકાશ પાડીશ કે હવે આયર્નની અમુક ટેબ્લેટ બી નવા મોલેક્યુલ નવા કોમ્બિનેશન્સ એવા આવ્યા છે પ્લસ આયર્નના અમુક ઇન્જેક્શન બી એવા નવી પદ્ધતિના આવ્યા છે જેમ કે પહેલાં શરૂઆતમાં આજથી દસ વીસ વર્ષ પહેલાંની વાત કરીએ તો ત્યારે આયન સુક્રોઝના જ આપણી જોડે ઇન્જેક્શન હતા કે આયન ડેક્સ્ટ્રોઝના જ ઇન્જેક્શન હતા પણ હવે એમાં નવા નવા મોલેક્યુલ નવા કોમ્બિનેશન આયન ડેક્સ્ટ્રો માલ્ટોઝને એવા બધા કાર્બોક્સિ માલ્ટ્રોઝને એવા બધા સેફ કોમ્બિનેશન આવ્યા છે કે જેની મોટા ભાગના વ્યક્તિઓને એલર્જી હોતી નથી પરંતુ આ ઇન્જેક્શન બી તમે ફિઝિશિયનના ઓબ્ઝર્વેશનમાં એવું હોય તો તમને આટલો એલર્જીનો ભય છે તો અંડર ઓબ્ઝર્વેશન પહેલાં એનો ટેસ્ટ ડોઝ લઈને એ ઇન્જેક્શન બી લઈ શકો છો એટલે અત્યારે નવી ઘણા લેટેસ્ટ મોલેક્યુલ આયનના આવી ગયા છે કે જેની કદાચ તમને એલર્જી નહીં હોય એનું તમે થોડું નોલેજ તમારા ફિઝિશિયન જોડેથી લેજો એ તમને ગાઈડ કરશે બરાબર એટલે કે એમણે એનિમિયા માટે પણ એમણે એના ફિઝિશિયનનો સંપર્ક કરી અને પછી કઈ દવા લેવી એ નક્કી કરવું જોઈએ આપણી વચ્ચે એક અન્ય કોલર છે મહેસાણાથી અનિલભાઈ હેલો અનિલભાઈ હેલો

હવે મારે બુસ્ટર ડોઝ ની વિશે ખૂબ જ ઇન્તજારી છે તમે ક્યારે વહેલા વહેલું કારણ કે બીજા બધા દેશોમાં બુસ્ટર ડોઝ ચાલુ થઈ ગયા છે તો આ વિશે આપનું શું કહેવું છે હજુ તો ભારતમાં પહેલા ડોઝના એટલે મેં મતલબ જે પહેલા બે ડોઝ લેવાની પૂરેપૂરી પૂરું નથી થયું એટલે બુસ્ટર ડોઝ માટે કદાચ અત્યારે વિચારવા માટે આપણે વહેલા છીએ પછી ત્યાં પણ આપણે સાહેબને પૂછીએ કે એના ઉપર કંઈ પ્રકાશ પાડો ચોક્કસ તમારી વાત હું સમજી રહ્યો છું તમને ડાયાબિટીસ છે તમારી થોડી ઘણી ઉંમર બી હશે એટલે તમને કોવિડ રિલેટેડ ઇશ્યુ થવાના ચાન્સીસ થોડા ઘણા વધુ છે હું સમજી શકું છું તમારો કન્સન પણ તમે નિશ્ચિંત રહો અત્યાર સુધીની જે ગાઈડલાઇન્સ છે કે અત્યાર સુધીના જે ડેટા છે અમે કલેક્ટેડ કરેલા છે એ એવું સજેસ્ટ કરે છે કે બે ડોઝ લીધા પછી એની ઇમ્યુનિટી સારી એવી દર્દીમાં એસ્ટાબ્લિશ થઈ જતી હોય છે અને એ વસ્તુ તમે ક્રોસ વેરીફાય એનો બ્લડનો એક રિપોર્ટ હોય છે કોવિડ એન્ટીબોડીનો આઈજીજી એન્ટીબોડીનો એ કરાઈને તમે જોઈ બી શકો છો કે આ બે ડોઝ લીધા પછી તમારા બોડીમાં કોવિડ વિરુદ્ધ ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ છે કે નહીં બરાબર છે અને અત્યારે જ્યારે આપણે હજુ તો આપણા દેશમાં સંપૂર્ણપણે જ્યાં સુધી બધા જ લોકોનું બંને ડોઝ પૂરા ન કરી શકીએ ત્યાં સુધી બૂસ્ટર ડોઝનું તો વાત આવતી જ નથી વત્તા એવું બી કહીશ કે હજુ આપણી જોડે લિમિટેડ ડેટા છે બરાબર છે કે એ કહેવા માટે કે ભાઈ કોવિડમાં બી બૂસ્ટર ડોઝની જરૂરિયાત છે જેમ કે આપણે નાના બાળકોમાં ટીટેનસનો બુસ્ટર ડોઝ દર પાંચ વર્ષે આપતા હોય છે પણ એ વસ્તુ આપણે ક્યારે કહી શકીએ છીએ કે આ રોગ પચાસ વર્ષ સો વર્ષ જૂનો છે મેડિકલ સાયન્સમાં અને અમને એનું પૂરેપૂરું નોલેજ છે હવે ઘણીવાર એવું થાય કે આપણું આપણે વધારે કોશિયસ થવા જોઈએ વધારે સારું કરવા જોઈએ એમાં કદાચ ઘણીવાર આ અસર તો થતાં થતાં થાય પણ આડઅસર થઈ જાય એટલે તમે એટલું બહુ ક્યુરિયોસિટી ન રાખશો અને એટલું ગભરાશો નહીં તમે જો બે ડોઝ લઈ લીધા છે તો મોટા ભાગે મારું માનવું એવું છે કે તમે સેફ છો અને તમારા શરીરની અંદર કોરોના વિરુદ્ધ એન્ટીબોડી ડેવલપ થઈ જ ગયા હશે છતાં બી તમારે કન્ફર્મ કરવું હોય તો એનો એક બ્લડમાંથી ટેસ્ટ થતો હોય છે તમે ફિઝિશિયનની સલાહ લઈને કરાવી શકો છો બરાબર અને છતાં પણ આપણે કદાચ એવું કહી શકીએ કે WHO અને આપણી સરકાર કદાચ આપણા કરતાં પણ વધારે આપણા વિશે વિચારે છે અને એટલે એ નક્કી કરશે કે ક્યારે તમને બુસ્ટર ડોઝની જરૂર પડશે આપણે ચર્ચા ચાલુ રાખીશું પણ સમય થયો છે એક નાનકડા વિરામ સારી ફરવા લાયક એક તો જાહેર જગ્યા નથી

તો આ સ્ટ્રીટ લાઇટ્સ બંધ અરે હું એ પૂછું છું કોઈ કંઈ કરતું કેમ નથી ધમ ની વાતું અલ્યા ગજબે ના ભરીએ ને ગમત નો કરીએ ગુલાલ મનમાં ને મનમાં શું મોડું મોડું મળે મનમાં શું મોડું મોડું મલકે હૈયું ખોલી ને ચાલો હસીયે

વિરામ બાદ સ્વાગત છે વિશેષ લાઇવ ફોન કાર્યક્રમ ડોક્ટર સ્પીકમાં આપણે આ કાર્યક્રમમાં કોરોના અને કોરોના રસીકરણ પર ચર્ચા કરી રહ્યા છીએ તથા મારી સાથે છે ડૉક્ટર ધર્માનભાઈ યોજા સાહેબ તથા આપણી વચ્ચે એક કોલર છે ડીસાથી વિમળાબેન હેલો વિમળાબેન વિમળાબેન નમસ્કાર આપ શું પૂછવા માંગો છો હેલો હા વિમળાબેન આપ શું પૂછવા માગો છો સર મને કોરોના થયો બોલો ચિકન ગુ થુનિયા મહિના થયા પણ મટી ગયો પણ હવે પ્રશ્ન એ છે કે મને શરીરમાં દુખે છે અને પગે સોજા આવે છે બરાબર છે ચિકનગુનિયા પછી આવા ઘણાને પ્રશ્ન થતા હોય છે એમને કોરોના થયો મટી ગયો બે રસી લઈ લીધી પછી ચિકનગુનિયા થયો એ પણ મટી ગયો પણ આજુ શરીરમાં દુખાવો અને સોજા રહે છે તો શું કરવું હા ના આ એક સારો પ્રશ્ન આપણે આ ટોકમાં થઈ રહ્યો છે કે જેમ જેમ જ જસ્ટ જો હું આઈ એમ નોટ રોંગ કે જે કોરોનાનું સેકન્ડ વેવ જસ્ટ ફિનિશ થયું ને પછી જાણે ચિકન ગુનિયા નું વેવ આવી ગયું અને એ વેવે ઘણા બધાને જાણે દુખાવા છોડતું ગયું બધાના સાંધામાં અને શરીરમાં બરાબર છે એટલે જે રીતે બેને કહ્યું એ પ્રમાણે મારું માનવું એવું છે કે એમને કોરોના તો મટી ગયો વેક્સિનના ડોઝ લઈ લીધા એટલે હાલ જે બી એમના કદાચ સોજાના અને દુખાવાના પ્રોબ્લેમ છે ને એને અને કોરોનાને બહુ કનેક્શન હોવાની શક્યતા બહુ જ નહીવત છે હા ઘણીવાર કોરોના થયા પછી લોકોને બ્લડ જાડું થઈ જતું હોય છે અને પગની નસોનું લોહી જાડું થઈ જાય તો એમાં ડીપ વેઇન થ્રોમ્બોસિસ જેવું થઈ શકે છે એમાં બી પગે સોજા આવે પણ એની શક્યતા ઓછી છે પરંતુ કોરોનાની રસી લીધા પછી એમને ચિકનગુનિયા થયો હતો અને ચિકનગુનિયા મટ્યા પછી આ નાના મોટા દુખાવા શરીરમાં રહી રહ્યા છે અને પગે સોજા રહી રહ્યા છે તો અમારો અનુભવ એવું કહે છે કે ઘણા બધા લોકોને ચિકનગુનિયા મટા મટ્યા પછી બી પોસ્ટ ચિકનગુનિયા આર્થરાઇટીસ કે પોસ્ટ ચિકનગુનિયા આર્થ્રોપથી જેવું થઈ જતું હોય છે કે જેમાં દર્દીને શરીરમાં થોડા ઘણા અંશે સોજા રહે સાંધાઓમાં દુખાવો રહી જાય અને એનું જે રૂટીન છે એ બધું ડિસ્ટર્બ થઈ જતું હોય છે તો મારી દૃષ્ટિએ આના માટે તમારે બી તમારા જે ફિઝિશિયન ડૉક્ટર હોય એમની સલાહ લેવી જોઈએ અને હવે ચિકનગુનિયા મટી ગયા પછી બી જે આના ચિકનગુનિયાના દુખાવા રહી જતા હોય છે કે જે આર્થરાઇટિસનો પ્રશ્ન રહી જતો હોય છે કે સોજા રહી જતા હોય છે એના માટે બી દવાઓ શોધાય છે વત્તા જે રિમેટોડ આર્થરાઈટીસ કહેવાય કે સંધિવા કહેવાય એમાં વાપરવામાં આવતી અમુક દવાઓના બી રિઝલ્ટ અમે ચિકનગુનિયા થઈ ગયા પછી જે દુખાવા રહી જતા હોય છે એમાં અમે નોંધેલું છે અને એનાથી દર્દીઓને સારું બી થતું હોય છે તો મારું સજેશન છે કે તમે એકવાર ફિઝિશિયન ડૉક્ટરને કન્સલ્ટ કરો અને જો એમને બી મારા જેવું જ લાગે છે કે તમને ચિકનગુનિયા મટ્યા પછી આ ચિકનગુનિયા રિલેટેડ અસર શરીરમાં રહી ગઈ છે તો એની યથાયોગ્ય દવાઓ ડોક્ટરની સલાહ મુજબ થોડા ઘણા સમય માટે લો તો એનાથી તમારા જે આ નાના મોટા ઇસ્યુઝ છે એ તાત્કાલિક ધોરણે આઉટ થઈ જશે અને તમારી જે રૂટિન લાઈફ છે સ્ટાર્ટ થઈ જશે બરાબર છે મતલબ કે એમણે ફિઝિશિયનનો સંપર્ક કરી અને યોગ્ય સારવાર કરી લેવી જોઈએ સાહેબ આપણી પાસે પ્રશ્નો તો ઘણા છે પણ સમય બહુ ઓછો છે ઓમિક્રાન આવી ગયો છે ત્યારે એનાથી ડરવું પેનિક થવું કે સતર્ક રહેવું એ અને સાથે સંદેશ અમારા દર્શક મિત્રો ચોક્કસ બહુ જ સારો પ્રશ્ન તમે પૂછ્યો છે અને આના જવાબમાં હું એટલો જ કહીશ કે આપણે સતર્ક રહેવું બરાબર છે એનાથી ડરવાની તો જરૂર છે જ નહીં બરાબર કેમ કે આ વાયરસ આપણા માટે નવો નથી બરાબર છે ખાલી વેરિયન્ટ બદલાયો છે બાકી કઈ રીતે બચવું એ બી ગાઈડલાઇન સેમ જ છે અને દવા બી મોટાભાગે હું માનું છું તો એ જ પ્રકારની લેવાની આવશે અને સાચવણી અને રિપોર્ટ્સ બધું જ લગભગ જેમ આપણે પહેલાં કરતા હતા એ જ રીતે કરવાની આવશે એટલે ડરવાની તો કોઈ જરૂર જ નથી પણ એનો મતલબ એ બી નથી કે આપણે આ વસ્તુને બહુ જ કેઝ્યુઅલી લઈએ જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ લગભગ દિવાળીથી લઈને અત્યારે જે મેરેજ ગાળો ચાલ્યો છેલ્લા મહિનામાં તો આપણે ક્યાંક ને ક્યાંક બહુ જ કેઝ્યુઅલનેસ જોઈ રહ્યા છીએ અનુભવી રહ્યા છીએ લોકો માસ્ક જેવી વસ્તુને તો લગભગ હવે ભૂલી જ ગયા હોય એવું લાગે છે અને સેનિટાઈઝર સેનિટાઈઝેશનનો યુઝ કરવો સોશિયલ ડિસ્ટન્સિંગ તો ક્યાં છે એ જ ખબર નથી પડતી શોધવા જવું પડશે સોશિયલ ડિસ્ટન્સિંગ એવું કહી શકાય કટાક્ષમાં એટલે એ બધી વસ્તુને ભૂલી ન જઈએ એટલે મારી સલાહ એવી જ છે કે સતર્ક રહો કેઝ્યુઅલ બી ના રહો અને ડરો બી નહીં બરાબર છે અને આ વસ્તુને આત્મવિશ્વાસપૂર્ણ તમે આનો સામનો કરો અને આ વસ્તુને એક તમે સ્વીકાર કરો કે ભાઈ એક નવો વાયરસ હવે આપણા વાતાવરણમાં આવી ગયો છે અને એની સાથે આપણે જીવવાનું છે એનાથી બચીને રહેવાનું છે અને આપણી ઇમ્યુનિટીનું લેવલ થોડું અપ કરવાનું છે જીવ એટલે દર્શક મિત્રો એવું કહી શકાય કે જે આ કોરોનાનો નવો વેરિયન્ટ છે પણ એ કોરોના જ છે કદાચ એનું સ્વરૂપ જુદું છે કદાચ એવું પણ કહેવાય કે કદાચ પહેલાં કોરોના કરતાં આ ઘાતક પણ ઓછો છે એટલે ખાસ તો એનાથી સતર્ક રહેવાની જરૂર છે આપણે એસએમએસવી એટલે કે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક સેનિટાઈઝર વેન્ટિલેશન અને વેક્સિનેશન આટલું જો સાચવીએ તો કદાચ આ ઓમિક્રોનથી પણ ડરવાની જરૂર નથી પણ સતર્ક રહેવાની તો જરૂર છે જ ડૉક્ટર ધર્માગભાઈ સાહેબ આપે હા જે આપવા હા એક હું એટલું બી ઉમેરીશ કે આમ જોવા જાવ ને તો આ એક પ્રકારનો નેચર સ્કોલ કહી શકાય બરાબર છે કેમ કે હમણાંથી તમે જોવા જાવ છેલ્લા દસકાથી તો આપણે જે છીએ આપણી લાઈફને બહુ જ કેઝ્યુઅલી લેતા થઈ ગયા છીએ ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા થઈ રહ્યા છીએ આપણી જો લાઈફસ્ટાઈલ આપણે ઓબ્ઝર્વ કરશું લાસ્ટ દસ વર્ષમાં તો સાવ ડિસ્ટર્બ હેફેઝાડ ક્યારે સૂવું ક્યારે ઉઠવું શું ખાવું શું પીવું કોઈ જ વસ્તુ પર આપણું ધ્યાન નથી અને સબ ચલતા હે જેવું એક થિંકિંગ એક મેન્ટાલિટી આવી ગઈ છે એટલે મને લાગે છે નેચર આપણને એલારામ સ્વરૂપે જાગૃત કરવાનો પ્રયત્ન કરી રહી છે પણ એ સિગ્નલ ને આપણે સમજવાની જરૂર છે આપણે આપણા જીવનમાં નિયમિતતા લાવવાની જરૂર છે હેલ્ધી ને ફરીથી સજાગર કરવાની જરૂર છે જો આ નહીં કરીએ તો આજે કોરોના ને કાલે કોઈક નવો વાયરસ આવીને ઉભો જ રહે એટલે એમ કહી કે આપણે જીવવાની સ્ટાઇલ ને શીખવાની જરૂર છે આ આપણી પાસે એક લાલ બત્તી છે ડોક્ટર ધર્માંગભાઈ સાહેબ આપે દૂરદર્શનના સ્ટુડિયોમાં આવીને અમારા દર્શક મિત્રોને જે ખૂબ સારી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર